गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण सात विषय गणित प्रकरण आठ राशिओनी तुलना। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे स्वाध्याय 8.1 सुधीनी समझ मेळवी गया, तो चलो हवे आपणे राशिओनी तुलना में टकावारी विषयनो अभ्यास करिए। तो टकावारी एटले शू, तो सौ प्रथम टका एटले शू ते जोईए कि टका ए एवा अपूर्णांकनो अंश छे कि जेनो छेद 100 होय। એટલે કે કોઈ પણ સંખ્યાના 100ના આધારે મેળવેલા મૂલ્યને તે સંખ્યાના ટકા કહેવામાં આવે છે, અને આ ટકા દર્શાવવાનો સંકેત આ છે। તો હવે ટકાવારીનો અર્થ શું થાય? તો કે ટકા શબ્દ જે છે એ લેટિન શબ્દ પર્સેન્ટમ પરથી આવ્યો છે, કે જેનો અર્થ પ્રતિ 100, પ્રતિ 100 એટલે કે છેદમાં 100। આમ આપણે કહી શકીએ કે ટકા એટલે કોઈપણ સંખ્યાના 100ના આધારે મેળવેલા મૂલ્યને તે સંખ્યાના શું કહેવામાં આવે છે? ટકા કહેવામાં આવે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે વસ્તુઓનો સરવાળો 100 થતો હોય તો ત્યારે ટકા કઈ રીતે શોધી શકાય? તો તેના માટે જુઓ પાઠ્યપુસ્તકમાં આપણને પાના નંબર 158 ઉપર એક કોષ્ટક આપ્યું છે, તેનાથી સમજ મેળવવાની શરૂઆત કરીએ। તો એમાં આપ્યું છે પહેલું રંગ, ત્યાર પછી ટાઇલ્સની સંખ્યા, દર પ્રતિ 100, અપૂર્ણાંક આ રીતે લખાય અને આ રીતે વંચાય। તેમાં પહેલું આપ્યું છે રંગ પીળો, ટાઇલ્સની સંખ્યા 14 છે, લીલો રંગ એની 26 સંખ્યા છે, લાલ છે એના 35 છે, વાદળી છે એ 25 ટાઇલ્સ છે। આમ કુલ અહીં ટાઇલ્સની સંખ્યા જોઈએ તો કેટલી છે? 100 છે। હવે દર પ્રતિ 100 એ કેટલા થાય? બરાબર, તો અહીં 14 છે એટલે પીળા જે છે તેના દર પ્રતિ 100 એ 14 થાય, 26 છે તો અહીં 26 થશે, 35 છે તો અહીં પણ 35 જ થશે, તો અહીં 25 છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ 25 જ લખાય। બરાબર, હવે આપણે જોઈએ અપૂર્ણાંક કઈ રીતે લખવો, તો ટકા શોધવા છે। બરાબર, તો સૌ પ્રથમ આપણે અપૂર્ણાંક શોધવો પડે, અને અપૂર્ણાંક શોધવા માટે આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ કે અપૂર્ણાંક કઈ રીતે લખવો, તો કે કુલ ભાગ જે હોય તેને ક્યાં લખવામાં આવે છે? છેદમાં। તો અહીં અંશમાં કઈ સંખ્યા લખાશે? તો આપણે જે ભાગ લેવો હોય તેને અંશમાં લખાય, અને કુલ ભાગને ક્યાં લખાય? છેદમાં। તો અહીં લખાશે લાલ 35 છે એટલે 35ના છેદમાં, કુલ છે 100 એટલે 35ના છેદમાં લખાશે 100। ત્યાર પછી વાદળી છે એ 25 છે, તો અહીં લખાશે 25ના છેદમાં 100। બરાબર, હવે એના ટકા જો લખવા હોય તો કઈ રીતે લખી શકાય? તો 14ના છેદમાં 100 ગુણ્યા 100 કરીએ તો 14% મળે, તે રીતે 26ના છેદમાં 100 ગુણ્યા 100 કરીએ તો 26% મળે। તો 35ના છેદમાં 100 ગુણ્યા 100 કરીશું તો આપણને કેટલા ટકા મળશે? અહીં 35%। ત્યાર પછી 25ના છેદમાં 100 છે ગુણ્યા 100 કરીશું તો કેટલા મળશે આપણને? 25%। બરાબર, તો અહીં વાંચ્યું હોય તો આ રીતે વાંચી શકીએ કે 35%, અને અહીં વંચાશે 25%। તો આ થઈ જ્યારે વસ્તુઓની સંખ્યા 100 આપી હોય ત્યારે કોષ્ટકની સમજ। તો હવે આ કોષ્ટકની સમજ આધારિત આપણે પ્રયત્ન કરો એક જોઈએ। તેમાં પ્રશ્ન નંબર પહેલો છે, નીચે આપેલી માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો। ચાલો જુઓ, ઊંચાઈ આપી છે 110 સેમી, 120 સેમી, 128 સેમી, 130 સેમી, જેમાં બાળકોની સંખ્યા 22, 25, 32 અને 21 છે। આમ કુલ બાળકોની સંખ્યા કેટલી છે? અહીં 100 છે। હવે એનો જો અપૂર્ણાંક લખવો હોય તો શું લખાશે? તો 22 અને છેદમાં કુલ છે 100 એટલે 22ના છેદમાં 100। ત્યાર પછી 25 આપ્યા છે તો એ ભાગ અંશમાં લખાશે, અને છેદમાં કુલ આપ્યા છે 100 એટલે 25ના છેદમાં 100। ત્યાર પછી આપ્યા છે 32, 128 સેમી ઊંચાઈ માટે, તો અંશમાં લખાશે 32 અને છેદમાં કુલ જે છે એ 100 છે એટલે છેદમાં 100 લખાશે। ત્યાર પછી 130 સેમી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યા 21 છે એટલે અહીં લખાશે 21ના છેદમાં 100। તો આ રીતે આપણે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીને હવે એને ટકામાં ફેરવવાનું છે। તો ચાલો 22ના છેદમાં 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા મળે? 22% મળે એટલે અહીં લખાશે 22%। 25ના છેદમાં 100 ગુણ્યા 100 કરીશું તો 25% મળે છે। ત્યાર પછી 32ના છેદમાં 100 ગુણ્યા 100 કરીશું તો 32% મળશે, અને 21ના છેદમાં 100 છે ગુણ્યા 100 કરીશું તો આપણને કેટલા ટકા મળશે? 21% મળશે। આ થયું કોષ્ટક જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા। હવે જોઈએ પ્રશ્ન નંબર 2, એક દુકાનમાં જુદા જુદા માપના બૂટના જોડની સંખ્યા નીચે પ્રમાણે છે,
માપ આપ્યા છે 2:20 3:30 4:28 5:14 6:08 આ માહિતીને કોષ્ટક સ્વરૂપે લખો અને દુકાનમાં ઉપલબ્ધ દરેક માપના બૂટની સંખ્યાના ટકા શોધો. તો આપણે આ જે ટકા શોધીશું તે ઉપરોક્ત કોષ્ટકને આધારે શોધતા શીખીએ. તો જુઓ, બૂટના માપ આપણને આપ્યા છે 2, 3, 4, 5 અને 6, બરાબર. તો અહીં લખાશે કુલ બૂટની સંખ્યા જે છે તે 20, 30, 28, 14 અને 8 છે. હવે આપણે અહીં સરવાળો કરીશું તો 8 ને 8 16 4 20 0 વધી પડશે 2, 2 ને 2 4 ને 3 7, 7 ને 1 8 ને 2 10, એટલે બૂટની સંખ્યા થશે અહીં 100. તો આ રીતે અહીં આપણે જોઈએ તો બૂટની સંખ્યાઓનો સરવાળો 100 થાય છે. એટલે અગાઉ કોષ્ટકમાં શીખી ગયા તે પ્રમાણે આપણે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીએ તો અહીં લખાશે 20 ના છેદમાં 100, બરાબર. 0 0 ઉડાવવા હોય તો ઉડાવી શકો છો, ન ઉડાવો તો પણ ચાલે, એટલે અપૂર્ણાંક આપણને મળે છે 20 ના છેદમાં 100. હવે અહીં બૂટની સંખ્યા 30 છે એટલે અહીં લખાશે 30 ના છેદમાં 100, બરાબર. ત્યાર પછી 4 માપના બૂટ જે છે તે 28 છે એટલે અહીં લખાશે 28 ના છેદમાં 100. ત્યાર પછી 5 માપના બૂટ જે છે તે 14 છે એટલે અહીં લખાશે 14 ના છેદમાં 100. ત્યાર પછી 6 માપ જે ધરાવતા બૂટો છે તે 8 છે એટલે અહીં લખાશે 8 ના છેદમાં 100. ચાલો હવે એને ટકામાં રૂપાંતરિત કરવું હોય તો શું લખાય કે 20 ના છેદમાં 100 × 100 કરીશું તો આપણને કેટલા ટકા મળશે? 20 ટકા મળશે. હવે 30 ના છેદમાં 100 × 100 કરીએ તો કેટલા ટકા મળશે? 30 ટકા મળશે. 28 ના છેદમાં 100 કરીશું અને ગુણ્યા 100 કરીશું તો આપણને 28 ટકા મળશે. ત્યાર પછી 14 ના છેદમાં 100 × 100 કરીશું તો કેટલા ટકા મળશે? 14 ટકા મળશે. ત્યાર પછી 8 ના છેદમાં 100 × 100 કરીશું તો આપણને મળશે 8 ટકા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપેલ વસ્તુઓની સંખ્યાનો સરવાળો 100 થાય તો ત્યારે આપણે આ રીતે ટકામાં રૂપાંતરિત કરી શકીએ. પરંતુ જ્યારે આપેલ સંખ્યાઓનો કુલ સરવાળો 100 ન હોય તો ત્યારે ટકામાં કઈ રીતે રૂપાંતરિત કરીશું? તો તેના માટેની સમજ પાઠ્યપુસ્તકમાં આપેલ પાના નંબર 159 ઉપરથી મેળવીએ. ચાલો જુઓ, રંગ આપ્યા છે લાલ અને વાદળી અને કુલ છે અહીં મણકાની સંખ્યા જોઈએ તો 8 અને 12, એટલે કુલ મણકા થશે 20. હવે એનો અપૂર્ણાંક શોધવો હોય તો આ રીતે લખાશે કે 8 ના છેદમાં 20. ત્યાર પછી અહીં લખાશે 12 ના છેદમાં 20. હવે છેદ અહીં 100 છે, બરાબર. તો છેદમાં 100 લખવાના છે તો 8 × 20, 8 ના છેદમાં 20 × 100 ના છેદમાં 100, તો જવાબ મળશે કેટલા? 40 ના છેદમાં 100, બરાબર. કેમ કે અહીં ભાગ ચાલશે એટલે અંશમાં 40 મળશે અને આ છેદ છે તે જેમનો તેમ રહેશે. જો અહીં 0 0 ઉડી જાય છે, બરાબર છે, અને 2 4 8 એટલે 4 2 40 થશે એટલે 40 ના છેદમાં 100 મળશે. ત્યાર પછી 12 ના છેદમાં 20 × 100 અને છેદમાં 100 અહીં જોઈએ તો 0 0 ઉડી જશે અને 2 6 12 તો 6 2 60 થશે એટલે 60 ના છેદમાં 100 લખાય. હવે એને ટકામાં જો લખવા હોય તો 40 ના છેદમાં 100 × 100 કરીશું તો 100 100 ઉડી જશે એટલે 40 ટકા મળશે. 60 ના છેદમાં 100 × 100 જો કરીશું તો કેટલા ટકા મળશે? 60 ટકા મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આને આધારે આપણને પ્રયત્ન કરવા આપવામાં આવ્યું છે તેની આપણે સમજ મેળવીએ. પ્રયત્ન કરો. પ્રશ્ન નંબર 1, જુદા જુદા રંગની 10 કુકરીનો સંગ્રહ આપવામાં આવેલો છે, બરાબર. જુઓ, અહીં જુદા જુદા રંગની કુકરીઓ દર્શાવી છે. જી ફોર ગ્રીન, બી એટલે બ્લુ અને આર એટલે રેડ. ચાલો, તો લીલો રંગ જે છે એની કેટલી કુકરીઓ છે જોઈ શકીએ છીએ? તો 4 કુકરીઓ છે એટલે સંખ્યા લખાશે 4. વાદળી રંગની કુકરીઓ જોઈએ તો 3 છે એટલે અહીં લખાશે 3. અને લાલ રંગની કુકરી જોઈએ તો એ પણ 3 છે, બરાબર, એટલે અહીં લખાશે 3. ચાલો હવે સરવાળો કરીશું તો 4 ને 3 7 ને 3 10, એટલે કુલ મળશે આપણને 10. હવે અપૂર્ણાંક શોધવા હોય તો શું લખાશે? 4 ના છેદમાં 10. ત્યાર પછી વાદળી માટેના અપૂર્ણાંક શોધવા છે તો 3 ના છેદમાં 10. ત્યાર પછી લાલ રંગ જે છે એના અપૂર્ણાંક શોધવા છે તો એના માટે પણ 3 ના છેદમાં 10 લખાશે. હવે છેદ 100 હોય, બરાબર, તો આપણે છેદ 100 મેળવવો છે તો શું લખાશે? 4 ના છેદમાં 100. જો છેદમાં 100 લખીએ તો અંશમાં પણ 100 જ લખવા પડે જેથી કરીને આપણને આ મૂલ્ય મળી શકે. હવે જોઈએ તો અહીં છેદ 100 રહેવા દઈએ છે જેમનો તેમ, બરાબર. આ અહીં જોઈએ તો 0 0 ઉડી જશે એટલે 4 2 40 એટલે અહીં લખાશે 40 ના છેદમાં 100, બરાબર. હવે એને ટકામાં ફેરવવું હોય તો ગુણ્યા 100 કરીએ તો જવાબ કેટલો મળશે? 40 ટકા. એટલે આ રીતે કે 40 ના છેદમાં 100 × 100 તો 100 100 ઉડી જશે એટલે જવાબ મળશે કેટલા ટકા? 40 ટકા. ત્યાર પછી તે જ રીતે 3 ના છેદમાં 100 3 ના છેદમાં 10 × 100 ના છેદમાં 100
बराबर जोईए तो छेद सौ रहवा दईसू बराबर अँ जीरो जीरो उड़ी जैसे त्रण दान तीस एट तीसना छेद में सौ लखाशे तीसना छेद में सौ गुणिया सौ करूँ हाँ तीसना छेद में सौ गुणिया सौ करूँ तो आपने मैसे के टका तीस टका चलो तो रीते लाल रंग अपूर्णाक जो त्रणना छेद में दस है और छेद में सौ लखीशू तो अंश में स्वाभाविक है कि सौ लखवा पड़े अँ छेद में सौ रहवा दईसू बराबर अँ जो तो जीरो जीरो उड़ी जैसे त्रण दान तीस थे एट तीसना छेद में सौ लखाशे फरी पाछा तीसना छेद में सौ ने सौ वड़े गुणीशू के जेथी टका में रूपांतरित कर सकाय तो अँ जवाब मळशे केटला टका तीस टका तो विद्यार्थी मित्रों आ रीते आपणे कूकरीनी संख्या ने टका में शोधी शकीए छीए। हवे जुओ प्रश्न नंबर बे माला पासे बंगड़ीओनो संग्रह छे तेणी पासे वीस सोनानी बंगड़ीओ अने दस चांदीनी बंगड़ीओ छे तो दरेक प्रकारनी बंगड़ीओनी संख्याना टका शोधो ऊपरना उदाहरण प्रमाणे शुं तमे आ माहिती कोष्टकमां दर्शावी शको छो तो अँ जो तो सोना वीस बंगड़ीओ है और चांदी की दस बंगड़ीओ है कुल बंगड़ीओ जो है तो कितनी थशे तीस हवेना अपूर्णाक मेळववा है तो अँ लखाशे वीसना छेद में तीस बराबर त्यार पछी अँ जे है चलो तेज रीते चांदी में अपूर्णाक मेळवीए बराबर चांदी की बंगड़ीओ तो लखाशे दसना छेद में तीस हवे छेद में सौ रहे ते रीते जो मूल्य मेळववुं होय तो अँ लखाशे वीसना छेद में तीस गुणिया सौ अने छेद में लखाशे सौ बराबर जो है तो जीरो जीरो उड़ी जैसे अँ बराबर एट्ले कितला मळशे छेद में सौ बराबर अने अपूर्णांक जे छे ते मळशे आ रीते के बसो ना छेद में त्रण बराबर हवे जेने टका में रूपांतरित करवू होय तो लखाशे बसो ना छेद में त्रण अथवा तो मिश्र अपूर्णांक में फेरवी शकाशे के छेद में त्रण त्रणनो घड़ियो बोलीशू वीस करता वधवानो जोईए तो त्रण छंग अठार बे बच्चे त्रण छंग अठार बराबर वीसमांथी अठार बात करीशू तो बे बच्चे एटले छसठ पूर्णांक बे तृतीयांश टका मळशे ते ज रीते दसना छेद में तीस एट दसना छेद में तीस गुणिया छेद में सौ अने अँ अंश में सौ तो जो छेद में सौ रहवा दईए अने अँ जीरो जीरो उड़ी जैसे एट मळशे दसे दसे सौ अने सौना छेद में केटला त्रण रहेशे बराबर हवे जो आने टका में रूपांतरित करवू होय तो गुणिया सौ करवा पड़े एट सौ सौ उड़ी जैसे एट सौना छेद में त्रण बराबर हवे आने मिश्र पूर्णांक में फेरवीशू तो अँ लखाशे त्रण त्रणनो घड़ियो बोलीशू दस करता वधवानो जो है तो त्रण टाली नौ एक बचे से त्रण टाली नौ फरी एक बचे से एटले ऊपर लखाशे एक आ रीते अपूर्णांक मळे छे तेत्रीस पूर्णांक एक तृतीयांश। तो विद्यार्थी मित्रों अहीं आपणे ज्यारे वस्तुओनो कुल सरवाळो सौ थाय अने ज्यारे वस्तुओनो कुल सरवाळो सौ न थाय तो ते माटे प्रयत्न करोनी समझ मेळवी गया तो हवे नवी समझ साथे आपणे मळीशुं आगला वीडियोमां।